હેલો સ્ટુડન્ટ ઇલેવન્થ સ્ટાન્ડર્ડ આપણે એનિમેશન સિંગિંગની સ્ટુડિયોની જે પ્રેક્ટિકલ હતી એની વાત કરી હતી આપણે સર્કલની વાત કરી હતી આજે આપણે રેક્ટેંગલ ટૂલની વાત કરીએ છીએ આ રેક્ટેંગલ ટૂલ છે એની અંદર આપણે રેક્ટેંગલમાં કલર બદલીઓ સિમ્પલ જ છે જેમ સર્કલ બનાવીએ એમ જ રેક્ટેંગલ આ રીતે ડ્રો કરવાનું તમારે ડ્રો કરશો અને પછી તમે એરો ઉપર ટ્રાન્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે જો તમને બે ડગ દેખાશે રેક્ટેંગલ બહુ જ ઇઝી છે એમાં બે ડખ આવશે એમસીક્યુ પર પૂછાશે યાદ રાખજો ભૂલાવું જોઈએ નહીં બંને ડગથી તમે એ સર્કલ છે એને ઝૂમ કરી શકો છો નાનું મોટું કરી શકો છો એને મૂવ નથી કરી શકતા એટલે ફેરવી શકતા નથી તમે ઓકે આપણે બીજું રેક્ટેંગલ બનાવીએ કલર બેઠલું છે આપણે આ રીતે તો તમે આ રીતે રેક્ટેંગલ એની અંદર બનાવી શકો છો ઓકે રેક્ટેંગલમાં કેટલા ડખાવે બે યાદ રાખજો ભૂલાવો જોઈએ નહીં રેક્ટેંગલને હું નથી કરી તમે એને નાનું મોટું તમે કરી શકો છો એટલે આની અંદર તમે રેક્ટેંગલની અંદર શું આમાં બહુ યુઝ નહીં આવે આપણે રેક્ટેંગલ બનાવીને તમે એમાં કંઈક સર્કલને છે લેફ્ટ ટુ ને એવું બધું તમે કરી શકો છો પછી તમે તમારા પ્લાનિંગ પ્રમાણે એમાં ડિઝાઇન મૂકી શકો છો તો રેક્ટેંગલ આપણે એક સર્કલ પણ બનાવીએ ઓકે જો પેલું જે કલર છે આપણે બદલીને સર્કલ બનાવી એટલે તમને ખબર પડે કે એની ઉપર પણ તમે સર્કલ બનાવી શકો છો તો એમાં પાછા સર્કલની આપણે વાત કરીએ બે ડખ આવે સર્કલ મોટું થઈ ગયા સર્કલમાં બે આવે અમે બે આવે પણ આમાં નાનું મોટું થશે સર્કલ ઓકે પણ મૂ નહીં થાય રેક્ટેંગલ આમાં સર્કલ મૂં થશે જો જે વચ્ચેનું ડક છે સર્કલમાં એ ડગથી તમે સર્કલને મૂ કરી શકો છો ઓકે પહેલું તમે એને rectangle નાન મોડ કરી ગયો એમાં પણ બે બે દેખ આવશે ઓકે યાદ રાખજો ભૂલાવ જોઈએ નહીં પણ તમે ટ્રાન્સફર ટૂલ કરીને જ બધી પ્રોસેસ કરી શકો છો આપણે ડિલીટ કરી દીધા બધા લેયર સિલેક્ટ કરીને ડિલીટ ઓકે rectangle ક્લિયર બધા સ્ટુડન્ટને ઓકે આપણે rectangle ની વાત કરી હવે પર સ્ટાર જોઈની बाजूમાં સ્ટાર ટૂલ છે યાદ રાખજો સ્ટાર બહુ ફાઇન ટોપિક છે સ્ટાર પર ક્લિક કરીયે ઓકે યાદ રાખજો એમ એમસી એને ક્લિક કરીને આપણે ડાયરેક્ટ ડ્રો કરવાનું બહુ જ ઇઝી છે સિમ્પલ છે આ રીતે ડ્રો કરી દેવાનું પછી ડાયરેક્ટલી એરો ટૂલ ઉપર તો ક્લિક કરી જ દેવાનું ટ્રાન્સફોર્મ ટૂલ એનું નામ છે એરો આપણે કહીએ આપણી લેંગ્વેજમાં ક્લિક કરી દો એટલે ડક આવશે જો તો સ્ટારમાં ડક કેટલા આવે તો યાદ રાખજો જો અલગ અલગ છે રોટેડ આ બ્લુ છે જો એનાથી તમે આમ ફે મૂવ કરી જો ફરે છે ને સ્ટાર ઓકે બીજા એમાં ડખ આપેલા છે જો એકથી સ્ટાર તમે એને સાઇઝ વધઘટ કરી શકો છો જો આ રીતે અંદરના જે પાક છે એ પણ તમે એને વધઘટ કરી શકો છો અને સેન્ટરનો જે ડખ છે તમે હું પણ સ્ટારને આના પ્રેક્ટિકલ પણ બેસ્ટ આપને આપવામાં આવેલા છે એ પણ આપણે વાત કરવાના છીએ આ રીતે તમે એને અપડાઉન કરી શકો છો સ્ટારને જો આ રીતે ઓકે એ ડખ અલગ અલગ જ હોય છે બહુ ઇઝીલી તમે કરશરથી તમે એને કરી આઠથી તમે રોટેટ કરી શકો છો જે રીતે સ્ટાર ફરતો એવું પ્રેક્ટિકલ પણ તમે રોટેટ થતો એવું સ્ટારવાળું પ્રેક્ટિકલ તમે બનાવી શકો છો બહુ જ ઇઝી છે સ્ટારમાં કેટલા પાંખ હોય છે ફાઈ તો એ પણ આપણે તમે અપડાઉન કરી શકો છો પાંચ કરતાં વધારે પણ તમે બનાવી શકો છો એવું પણ પ્રેક્ટિકલ તમે કરી શકો છો એ ટેક્સમાં નથી પણ એ તમે પાંખ વધઘટ કરી શકો છો એને સ્ટારને વધઘટ કરવું હોય તો આપણે બનાવીએ સ્ટારનો વધઘટ કરીએ ઓકે કે ભાઈ મારે એની જે પાંખ છે એ એના પાખડા છે એ વધઘટ કરવા તો તમે આ રીતે નંબર પોઈન્ટ છે એ ત્યાં વધઘટ કરી શકો છો નંબર ઓફ પોઈન્ટ આવે ત્યાં ફાઈ છે ને લખેલું એટલે ફાઈવ છે એટલે પા એ ફાઈ આવે છે ઓકે ફોર લખો જેટલા લખો એટલે એ ત્યાં થશે ઓછામાં ઓછા બે હોય છે કેટલા હોય છે બે અને વધુમાં વધુ એકસો ને વીસ લગી હોય છે તો તમે ત્યાં આપણે થોડાક વધારીએ ટ્રાય કરીએ એ તમને આઈડિયા આવી જાય કે કેટલા એમાં એ ડિઝાઇન બેસ્ટ સ્ટાર બનાવી શકો છો તમે અલગ અલગ રીતે તમારે જેવા જેટલા પાંખડા હોય આટલા તમે એની અંદર એ રાખી શકો છો અને એ આપણે ટ્વેન્ટી ફાઈવ સમથિંગ રાખીએ ઓકે અને હવે ડ્રો કરીએ આપણે સ્ટુડન્ટ જોજો પહેલાં અને આમાં બંનેમાં ડિફરન્ટ હશે જો હા ઓકે હે ને ફાઇન થઈ ગયો ને તો આ રીતે તમે અલગ અલગ અહીં વધઘટ કરી શકો છો ઓકે તમારે જેટલા એમાં બતાવો એટલા તમે લઈ શકો છો જેટલું તમે કહો લાસ્ટ લગી તો લાસ્ટ લગી લઈ લઈએ કરી એ પણ ડિઝાઇન કરી દઈએ ઓકે તમે ડિમાન્ડ એ પૂરી કરી દઈએ આપણે બહુ ફાઇન પ્રેક્ટિકલ છે પણ બધા હું તમને આમાં જે આ ટેક્સમાં નથી હોતું ટેક્સમાં ન હોય એવો ફાઇન ફાઇન પ્રેક્ટિકલ બનાવી પણ આપણે ક્લાસરૂમમાં ભણશું જો આ વન ટ્વેન્ટી એટલા છે કાઉન્ટ કરી લેજો ઓકે કોઈ એમસી ક્યુ નથી ઓકે ખાલી એમાં જ હું તમને બતાવું છું કે આ રીતે સ્ટારની ડિઝાઇન તમે બનાવી શકો છો અને તમે અલગ અલગ એમાં ગમે એટલા સ્ટાર હોય તો એ તમે એમાં કરી શકો છો જો એ સ્ટારની ડિઝાઇન તમે પાછું ટુ જો ઓછામાં ઓછા એમાં ટુ હોય છે જો એમથી નીચે ન હોય બે તો હોવા જોઈએ આપણે ડિલીટ કરી દઈએ બધા ચલો સ્ટાર ઓકે બધાને રેક્ટેંગલની વાત કરી સ્ટારની વાત કરીએ આપણે ઓકે સ્ટુડન્ટ આપણે ફાઈ જે હતા એ પાછા કરી દઈએ એટલે સ્ટાર જે હતો એ પાંચ નંબરો પોઈન્ટ જે છે ફાઈવ એ થઈ જાય ચલો થઈ ગયું પાછું સ્ટુડન્ટ તો રેક્ટેંગલ અને સ્ટાર બેની આપણે વાત કરી ઓકે સ્ટારમાં ડખ આવતા હોઈએ તમારે યાદ રાખવાના ફોર ડખ હતા એમાં રેક્ટેંગલમાં બે હતા પોલિગન ટૂલ કયો ટૂલ આવે છે પોલીગન એ પોલીગન ટૂલ યાદ રાખજો બહુ કોણ ડિઝાઇન બને કેવી બહુ કોણ ઓકે જ્યાં ક્લિક કરો જ્યાં ડખ આવે તો સામે ક્લિક કરો ત્યાં ડખ આવે સામે ક્લિક કરો ત્યાં ડખ આવે લાઇન આવશે સાથે અને પાછું જ્યાં તું જ્યાં મૂક દો તો એ ડક ત્યાં આવી જાય ને એમાં કલર ફેલ થઈ જાય અને બહુ કોણ ડિઝાઇન કહેવાય ઓકે બી લાઇન ટૂલ બી લાઇન ટૂલની વાત કરીએ સ્ટુડન્ટ બી લાઇન બેસ્ટ ટૂલ છે વધુ વધુ બિંદુ અને વક્રો એની અંદર આવશે વધુ વધુ બિંદુ અને વક્રો જો આ રીતે તમે એમાં ડખ બેસાડતા જાઓ પૂછાય એમ છે કે વધુ વક્રો અને બિંદુ શેમાં આવે તો બી લાઈન જો આ રીતે ડિઝાઇન હું જે ટેક્સ્ટબુકમાં આપી છે એ રીતે તમે ક્લિક કરતા જાઓ એટલે તમારી સાથે લાઇન આવતી જાય અને જ્યાં શરૂઆત થઈ હોય એટલે લાસ્ટ ડખમાં પૂરું થાય ઓકે પરીક્ષામાં પૂછાય બી લાઈન પૂરું કેમ થાય તમે સાથે જ રહીશ જ્યાં લગી પૂરું નોકરો ને ત્યાં લગી તમે જ્યાં જાઓ ન્યારે આવે જો પૂરું કરવું હોય તો લાસ્ટ ડક ઉપર તમારે ક્લિક કરીને રાઈટ ક્લિક કરીને લૂપ બી લાઇન કરવું પડે આપણે પૂરું કરી દેવું તો લૂપ બી લાઇન રાઈટ ક્લિક કરીને તમારે લૂપ બી લાઇન કરવું પડે તો જે પૂરું થાય પછી ટ્રાન્સફર વેરો ઉપર ક્લિક કરી દો એટલે અંદર એમાં કલર ફિલ થઈ જાય અને બી લાઇન ટૂલ કહેવાય બહુ ફાઇન ટૂલ છે એનો ઉપયોગ ઓકે એનું પ્રેક્ટિકલ પણ બેસ્ટ આપેલું છે આપણે એની પણ આપણે વાત કરવાના છીએ ઓકે તમે ગમ્યમ ડખને ડ્રેક કરીને તમે અલગ અલગ ડિઝાઇન

તો પાછું એક આપણે બી લાઇનનું એક્ઝામ્પલ લઈએ બી લાઇન ઉપર હું ક્લિક કરું છું બી લાઇન પેલું જે પેન ડ્રાઈવ એવું દેખાય ને લો બી બ્લી લાઈન એના પર ક્લિક કર્યું મેં હું મારે એક જ લાઈન કરવીશ તો લાઈન પૂરું કેમ થાય લાઇન કરી જો આ સેલું રાઇટ ક્લિક કરીને લૂપ બી લાઇન કરી દેશો લૂપ બી લાઇન તો પૂરું થશે બી લાઇન પૂરું કેમ થાય અથવા બી લાઇનને દૂર કરવી